આખરે ભુજમાં મુસ્લિમ સમાજ દ્વારા ધર્મસ્થાનોની તોડફોડના મામલે ચાલી રહેલ ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે રીતે મુસ્લિમ સમાજ ઈચ્છે તે રીતે તપાસ કરવાની અપાયેલી ખાતરી અને સમગ્ર રાજ્યમાંથી પોલીસ દળોને આ ગુનાને શોધવા માટેના કામમાં લગાડવામાં આવતા અંતે મુસ્લિમ સમાજ દ્વારા આજે આ ઉપવાસ આંદોલન સમેટી લેવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી પાસે જાહેર માર્ગ પર નમાઝ અદા કરીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ હતી, ત્યારે પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને ગઈ રાત્રે તમામ પ્રકારના સહયોગની ખાતરી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે રીતે આવી ઘટનાના ગુનેગારોને ઝડપી લેવા માટે કામગીરી કરાઈ રહી છે તેનાથી વાકેફ કરીને આ ગુનાના ઉકેલ માટે રાજ્યના ત્રાસવાદ વિરોધી દળની પણ મદદ લેવામાં આવી રહી હોવાની જાણકારી અપાઈ હતી અને મુસ્લિમ સમાજના આગેવાનો જે રીતે ઈચ્છે તે રીતે મંત્રણા કરીને તપાસ કરવાની ખાતરી પણ પોલીસ તંત્ર દ્વારા અપાઈ હતી. ત્યારે આ અંગે ચર્ચા વિચારણાના અંતે જિલ્લા કલેક્ટર કચેરીની સામે ચાલી રહેલ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી શેટ્ટીના હસ્તે પારણા કરાવાયા હતા. પોલીસ દ્વારા જે 150 જેટલા શકમંદોની પૂછપરછ કરાઈ છે અને મુસ્લિમ આગેવાન જુમા નોડે દ્વારા જે 11 શકમંદો દર્શાવાયા છે તે તમામના નાર્કો ટેસ્ટ કરાવવાની મુસ્લિમ સમાજની માંગનો પોલીસે સ્વીકાર કર્યો હતો. તે જ રીતે પોલીસ આવા બનાવોની તપાસ માટે ખાસ ટુકડી રચે અને તેમાં એક અધિકારી મુસ્લિમ સમાજ ઈચ્છે તે રહે તેવી માંગ પણ સ્વીકારવામાં આવી છે. આજે ઉપવાસ પર ઉતરેલા મુસ્લિમ સમાજના આગેવાનોએ પારણા કર્યા હતા અને ઉપવાસ આંદોલન સમાપ્ત કરાયું હોવાની જાહેરાત કરી હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તરફથી દરગાહ તોડફોડ બાબતના આરોપીઓને પોલીસ ન પકડતા 17 તારીખના રોજ અનશન ઉપર બેઠેલા હતા. તે દરમિયાન વિવિધ વિસ્તારોના, વિવિધ સમાજના, વિવિધ ફિરકાના આલિમો, મુતવલીઓ, આગેવાનો, રાજકીય આગેવાનો અમારી મુલાકાત લીધી, એના આભારી છીએ. અને ત્યારબાદ છેલ્લા 3 દિવસથી અમે અનશન ઉપર બેઠેલા હતા. ગઈ રાત્રે પોલીસ તરફથી એમના એક પીઆઈ સાહેબ, 2 પીઆઈ સાહેબ અને 1 ડીવાયએસપી સાહેબ અહીં કને રૂબરૂ મુલાકાત લીધી. અમારી સાથે ચર્ચા વિચારણા થઈ કે ભાઈ આરોપી મળવા માટે તમે જે કહો એ અમે માંગણી રાખો તો અમે સંતોષીએ અને એ માન્ય રાખીએ. તો અમે 4 માંગણીઓ રાખી હતી, જે માંગણીઓ કે ભાઈ તમને જો નથી મળતા તો જે શકમંદ છે જેના ઉપર અમને શક છે અને તમને શક છે એવા 152 જણા છે એના નાર્કો ટેસ્ટ કરાવો. એક વાત એ હતી, બીજી તમે આની અંદર સીટની રચના કરો ઓફિસરોની, જેમાં એક ઓફિસર અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક્ષક સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનો કે એને રાખો. નંબર 3, એટીએસ અને સીબીઆઈ ક્રાઇમની તપાસ સોંપો. તો એ બાબતે ગઈ રાત્રે 1:30 વાગે ચર્ચા થઈ. સવારના અમારા એમના તરફથી ફોન આવ્યો કે ચાલો આપણે સમાધાન માટે બેસવા તૈયાર છીએ. અમારી સલાહ સૂચના સમાજના અગ્રણીઓ એક વાત થઈ કે ભાઈ અમે અમારો પ્રતિનિધિ મંડળ કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબની રૂબરૂમાં મોકલ્યા કે ભાઈ આ અમારા મુદ્દા હતા, એનું શું નિરાકરણ આવ્યું. તો તે વખતે અમારા સમાજના આગેવાનો ઇસ્માઇલભાઈ મામા, હનીફભાઈ પઢિયાર, જાકબ રાજાકભાઈ હિંગોરા, આદમભાઈ લાંગાએ, ઇબ્રાહીમભાઈ મંદરા અને જુસફભાઈ સરપંચ ડાંગિયારી, એ 6 જણનું પ્રતિનિધિ મંડળ ત્યાં કને ગયો. લાંબી ચર્ચા વિચારણા બાદ અમારી માંગણીઓ જે નક્કી કરવામાં આવી હતી એનો એ લોકોએ સ્વીકાર કર્યો છે. નાર્કો ટેસ્ટમાં એસપી સાહેબ અને એ લોકો એગ્રી થયા કે ભાઈ નાર્કો ટેસ્ટ કરશું, કારણ કે આરોપીઓ પકડવું મહત્વનું કામ નાર્કો ટેસ્ટનું છે, પણ ઈમાનદારી હોવી જરૂરી છે એમાં પણ. નંબર 2, સીટની રચના બાબતની જે ચર્ચા હતી એ પણ એમણે કીધું કે અમે સીટની રચના કરશું અને તમે જે ઓફિસર આપશો એ ઓફિસરની અમે એક નિમણૂક કરશું, બહુ સારી વાત છે. અને 3 નંબરમાં એટીએસ અને ક્રાઇમની જે અમે માંગણી કરી હતી એ લોકોનું કહેવું તો ઓલરેડી ચાલુ છે. અમે કીધું કે ભાઈ ચાલુ છે બરાબર, આ અમારી માંગણીમાં હોવું જોઈએ, એ તમે સરકારી શરત રાખો કે ભાઈ અમારી શરત છે અને માન્ય ગણવામાં આવે. એટલે આ તપાસ હવે જુમાભાઈ નોડે એક અરજી આપી હતી કે આ લોકો ઉપર મને શક છે જેના નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે એની પણ માંગણી રાખવામાં આવી હતી, તો એને પણ માન્ય કરવામાં આવ્યું.
અને ત્રીજી માંગણી અમારી હતી, પાંચમી માંગણી હતી કે ભાઈ અમે જુમાના દિવસે અહીં કને નમાજ પઢશું. જો અમારો આ આંદોલન કે આ ભૂખ હડતાલ પૂરી ન થાય તો એ પૂર્ણ થયો એટલે એ પછી પ્રશ્ન ઊભો નથી થતો. અમે અહીંથી પારણા કરી ઉપવાસનો અંત લાવી અને પૂર્ણ કરેલ છે. અને જે જે લોકો અમને આ ઉપવાસ દરમિયાન અમારી મુલાકાત લીધી, અમારી જોડે જોડાયા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ મુસ્લિમ સમાજ તેમજ તેમના આગેવાનો તરફથી હું અત્રેથી આભાર માનું છું.